અંકલેશ્વરના નદીકાંઠાના ગામોમાં ખેડૂતો દ્વારા લીલા ધાણાની ખેતી કરીને સારી ઉપજ મેળવી રહ્યા છે। લીલા ધાણાની ખેતીથી ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ સહિતના વિસ્તારમાં લીલા ધાણાની બોલબાલા અંકલેશ્વર સહિત આજુબાજુના તાલુકાઓમાં પણ બોલી રહ્યા છે। રસોડાના દરેક શાકમાં ઉમેરાતા ધાણા એટલે અંકલેશ્વર વિસ્તારના ધાણાના બોલબાલા છે। રસોડામાં તમામ શાકમાં વપરાતા લીલા ધાણા માટે અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ સહિતના ગામો હવે જાણીતા બની રહ્યા છે। રોજિંદા વપરાશમાં ઉપયોગી લીલા ધાણા તમામ જાતના બનાવવામાં આવતા શાકમાં મોટાભાગે વાપરવામાં આવે છે, અથવા તો શાકના ઈશોને શણગારવામાં પણ કામ લાગે છે। રસોડાનું કોઈ પણ શાક લીલા ધાણા વિના ભાગ્યે જ બનતું હોય છે। દેશ વિદેશોની તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને દેશી ધાબાઓ ઉપર પણ લીલા ધાણાનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર તાલુકાની જમીન લીલા ધાણા, ડુંગળી અને મૂળાની ખેતી માટે હવે જાણીતી બની રહી છે। લીલા ધાણા માટે અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા, બેટ, ખાલપિયા સહિતના ગામોની જમીનો અનુકૂળ હોય છે, જેથી આ ગામના ખેડૂતો મોટી માત્રામાં ક્યારા પાડીને લીલા ધાણા અને લીલા શાકભાજીનું વાવેતર કરે છે। લીલા ધાણા સ્થાનિક બજારમાં 250 થી 300 ના ભાવે વેચાય છે। આ ગામોની સીમમાં ખેડૂતોએ તૈયાર કરેલ કે ક્યારાઓમાં પણ પકવેલ લીલા ધાણા અંકલેશ્વરની એપીએમસી સહિત શાક માર્કેટમાં વેચાણ અર્થે લાવવામાં આવે છે। લીલા ધાણાની વાત કરીએ તો લીલા ધાણા 250 થી 300 સુધી કિલોમાં ભાવે વેચાણ થાય છે। બાપદાદાના સમયથી ચાલી આવતી ખેતીને યુવા ખેડૂતોએ યથાવત રાખી છે અને સારી એવી કમાણી મેળવી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામમાં રહેતા વિજયભાઈ કાંતિભાઈ પટેલ લીલા ધાણા, ડુંગળી, મૂળા સહિત લીલી શાકભાજી સહિત નું વાવેતર કરે છે અને ખેતીમાંથી ઉપજ મેળવે છે। વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી લીલા શાકભાજીનું વાવેતર કરે છે। આ ખેડૂતે વડીલો પરિચિત જમીનમાં બાપદાદાઓના સમયથી લીલા ધાણા, ડુંગળી, મૂળાની ખેતી કરતા આવ્યા છે। આ ખેડૂત હાલમાં પણ આ ખેતી કરી રહ્યા છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। લીલા ધાણાનો ઉપયોગ સ્વાદ સુગંધ મેળવવામાં મોટા ભાગે થાય છે। લીલા ધાણા મોટા ભાગે ખમણ, વિવિધ પ્રકારના શાક, વિવિધ પ્રકારના દાળના વઘાર, ઇડલીના વઘાર ઉપર તેમજ પાણીપુરીના પાણી બનાવવા સહિત ચટણી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે। આમ રસોઈમાં દરેક જાતની રસોઈમાં સ્વાદ અને સુગંધ મેળવવા માટે ધાણા તો અવશ્ય ઉપયોગ થતા હોય છે। અંકલેશ્વરની જમીન ઉપર પાકતા લીલા ધાણા દેશ વિદેશ સહિત સ્થાનિક બજારોમાં મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે। આ ધાણાનું ચલણ પણ વધુ વધારે છે ઘણું વધારે છે, જેથી તેનો બજાર ભાવ વધારે મળતો હોવાથી ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે। હું વિજયભાઈ કાંતિભાઈ પટેલ જૂના બોરભાઠા બેટ ગામનો રહેવાસી છું। અમે વર્ષોથી આ જ કામ કરીએ છીએ। ધાણા જે ઋતુમાં શિયાળ ઋતુમાં ધાણા, પાલક, મૂળા, કાંડા એવું બનાવીએ છીએ। કઈ પ્રકારના ધાણા છે? આ ડિંકર વેરાયટી ડિંકર નામની છે, એ બધે જ લગભગ થાય છે અહીંયા। ઉત્પાદન તમે કઈ રીતના કરો છો? અમે એનું ઉત્પાદન કેળા પદ્ધતિથી જ બનાવીએ છીએ। હા, માર્કેટમાં શું ભાવ આપો? માર્કેટમાં હમણાં 300-250 એ ભાવ ચાલે છે। કેટલા સમયથી કરો તમે? અમે લગભગ બાપદાદાને વખતના જ કરીએ છીએ આવું।